નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર અમારી ઓફિશિયલ ચેનલ વેક્ટર એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારું મેથ્સ એજ્યુકેટર મિસ્ટર રવિ બારોટ, અને આજે હું તમારા માટે મલ્ટીપ્લિકેશનની એવી હોટ અને મેજિક ટ્રિક લાવ્યો છું જેનાથી દરેક કેલ્ક્યુલેશન ઇઝી બનશે. અને તમને ખબર છે મિત્રો કે કેલ્ક્યુલેશનની વાત કરું તો બેસ હોય છે મેથ્સનું. જો તમારી કેલ્ક્યુલેશન સારી હશે તો મેથ્સ સારી હશે. તો એના માટે તમને મલ્ટીપ્લિકેશન ઓછા ટાઈમમાં કઈ રીતે કરી શકો છો મોટા મોટા નંબરનું, એ તમને આવડવું જોઈએ. તો આજે આપણે શીખીશું હોટ અને મેજિક ટ્રિક મલ્ટીપ્લિકેશનની. તો જોઈએ મિત્રો કે શું છે મલ્ટીપ્લિકેશનની ટ્રિક. પહેલા હું વાત કરું છું મિત્રો તમારા જોડે કે માની લો કે કોઈ નંબરને 99 થી મલ્ટીપ્લાય કરવાનું હોય, યા 999 થી મલ્ટીપ્લાય કરવાનું હોય, યા 9999 થી મલ્ટીપ્લાય કરવાનું હોય, યા એનાથી ઉપર 5 વખત 9 6 વખત 9. તો કઈ રીતે તમે 2 સેકન્ડમાં કોઈ ભી નંબરને 99 થી મલ્ટીપ્લાય કરી શકો છો, 999 થી કરી શકો છો, 4 times 9, 5 times 9 અને 6 times 9. એ જુઓ મિત્રો કે હું શું કરું છું. માની લો કે મેં એક નંબર લીધું છે 99 × 48, 48. મને 99 અને 48 નું મલ્ટીપ્લાય કરવાનું છે. કઈ રીતે કરું છું એ જુઓ, એકવાર બતાવું છું તમને, પછી તમે ડાયરેક્ટ કરશો અહીંયાથી. જુઓ, પહેલા તો એક બાદ કરી દેવાનું જે બી નંબર આપેલું હોય, મતલબ 48 આપેલું છે, 48 માંથી એક બાદ કરીશું તો અહીંયા લખો કેટલું આવશે, 47. ફરીથી રિપીટ કરું છું કે જે બી સંખ્યા છે એને એક બાદ કરીને લખો અહીંયા. 48 માંથી એક જશે તો કેટલું આવશે, 47. અને પછી શું કરવું છે, આ 9 માંથી 4 ને બાદ કરો. 9 માંથી 4 ને બાદ કરશો તો કેટલું આવશે, 5. અને ફરીથી બીજા 9 માંથી 7 ને બાદ કરો તો કેટલું આવશે, 2. તો જોયું કે 99 × 48 ને મલ્ટીપ્લાય કરું, કહી શકું છું 4752. બીજી વાત કરીએ, બીજો દાખલો લઈએ આપણે. આગળ વાત કરું કે માની લો કે 999 છે, અને 999 ને મને 587 થી મલ્ટીપ્લાય કરવાનું છે. 999 ને મને 587 થી મલ્ટીપ્લાય કરવાનું છે. તો કઈ રીતે કરીશું, સેમ મેથડ છે. તમારે માઇનસ 1 કરવાનું છે. 587 માંથી માઇનસ 1 કરશો તો કેટલું આવશે મિત્રો, 586. 586 કેટલું આવશે, 586. અને પછી શું કરવું છે, 9 માંથી 5 ને બાદ કરવાનું છે કેટલું આવશે, 4. 9 માંથી 8 ને બાદ કરવાનું છે કેટલું આવશે, 1. અને 9 માંથી 6 ને બાદ કરવાનું છે કેટલું આવશે, 3. તો જોયું આન્સર શું આવે છે, 586413. જુઓ છો કેટલા મોટા મોટા નંબર છે અને આન્સર કેટલું વહેલું આવે છે આનાથી. બીજું એક સંખ્યા લઈએ આપણે. માની લો કે મને 1 2 3 4 5 9 છે. કેટલા 9 છે આ વખતે, 5. અને આને મને મલ્ટીપ્લાય કરવાનું છે 1 2 3 5 અને 8 થી. બરાબર, 1 2 3 4 5 9 લીધા છે અને મને મલ્ટીપ્લાય કરવાનું છે 1 2 3 5 8 થી મલ્ટીપ્લાય કરવાનું છે. બરાબર, કઈ રીતે કરશો, તમે શું કહેશો કે પહેલા સર એક બાદ કરી લો. અચ્છા, એક બાદ કરીને ક્યાં લખવાનું, અહીંયા લખવાનું. 123 માંથી 123 58 માંથી એક બાદ કરશો તો કેટલું આવશે, 123 57 આવશે. અને પછી શું કરવું છે, આ 9 માંથી 1 ને બાદ કરો, 9 માંથી 1 જશે તો 8. આ 9 માંથી 2 ને બાદ કરો કેટલું આવશે, 7. આ 9 માંથી 3 ને બાદ કરો કેટલું આવશે, 6. આ 9 માંથી 5 ને બાદ કરીશું તો કેટલું આવશે, 4. અને આ 9 માંથી 7 ને બાદ કરીશું તો કેટલું આવશે, 2. તો જુઓ છો મિત્રો કે આન્સર શું છે, 1 2 3 5 7 8 7 6 4 2. કેટલા મોટા મોટા નંબર છે અને મલ્ટીપ્લાય કેટલું ઇઝી થાય છે. આગળ વાત કરું કે તમારું ક્વેશ્ચન હશે સર કે સર તમે અહીંયા 2 સંખ્યા છે, 2 અંક છે, તો અહીંયા બી તમારે 2 અંક લીધા છે. તમે અહીંયા 3 અંક છે તો તમે અહીંયા બી 3 અંક લીધા છે. અહીંયા 5 અંક લીધા છે તો અહીંયા બી મેં 5 અંક લીધા છે. બરાબર, તો માની લો કે સર અંક ઓછા હોય, મતલબ આની વાત કરું તો આ પાર્ટ 1 છે, ભાગ 1 પાડી દો આને, અને આ પાર્ટ 2 છે. બરાબર, માની લો કે એવું કહું કે સર અંક ઓછા હોય, માની લો કે 999 હોય અને અંક 2 જ હોય આ સાઈડ. જોઈએ એક બીજો દાખલો આપણે કઈ રીતે આમાં કરીશું. નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું તમારા માટે. જુઓ, હવે વાત કરું કે માની કોઈ 999 છે અને 999 ને મને 25 થી મલ્ટીપ્લાય કરવાનું છે. શેનાથી મલ્ટીપ્લાય કરવાનું છે, 25 થી. મેં કીધું આ તમારું ભાગ 1 છે, પાર્ટ 1, આને પાર્ટ 1 માની લો. અને આ સાઈડ લખેલું છે આ શું છે, સેકન્ડ ભાગ. બરાબર, તો પાર્ટ 1 માં અંકોની સંખ્યા કેટલી છે તમારા જોડે, 3. અને અહીંયા કેટલી છે, 2. એના પહેલા આપણે શું જોયું
કે અહીંયા જેટલા અંક હતા ત્યાં બી એટલા જ અંક હતા, બરાબર. તો હવે આ ટાઈપનું દાખલો હશે તો આને કઈ રીતે મલ્ટીપ્લાય કરીશું એ જોઈએ આપણે. તમારે કઈ કરવાની જરૂર નહીં, અહીંયા કેટલા અંક છે, ત્રણ અંક છે, તો આને બી ત્રણ બનાવવા માટે ઝીરો લગાવી દો. શું લગાવી દો? આમાં આગળ ઝીરો લગાવી દો, બરાબર. અચ્છા, ઝીરો લગાડવા પછી શું કરવાનું છે? સેમ મેથડ. ઝીરો લગાડવા પછી સેમ મેથડ, મતલબ આમાંથી માઇનસ એક કરવાનું છે. અચ્છા, હવે મને બતાવો કે 25 માંથી એક જશે તો શું આવશે? 24. પણ તમારે મિત્રો 24 નહીં લખવું, શું લખવાનું છે? 0 24. કેમ કે 0 24 કહું કે 24 કહું, બંને એક જ વસ્તુ છે, બરાબર. આગળ વાત કરીએ, ફરીથી શું કરવાનું છે? તમારે 9 માંથી 0 ને બાદ કરવાનું છે, કેટલું આવશે? 9. 9 માંથી 2 ને બાદ કરવાનું છે, કેટલું આવશે? 7. અને 9 માંથી 4 ને બાદ કરવાનું છે, કેટલું આવશે? 5. તો આનું આન્સર શું આવશે? 24,975. તો કોઈ ફરક પડે છે આમાં કઈ? આગળ જોઈએ બીજો નંબર, કે માની લો કે 4 times 9 છે અને મને મલ્ટીપ્લાય કરવાનું છે 1 2 3. 4 times 9 છે અને મને મલ્ટીપ્લાય કરવાનું છે 1 2 3. અહીંયા કેટલા અંક છે તમે કહેશો? સર 4 અંક છે. અને અહીંયા કેટલા અંક છે? તો 3. તો તમારું પહેલું કામ શું છે? અહીંયા કેટલા અંક બનાવવાના છે? 4 અંક બનાવવાના છે. અચ્છા, 4 કઈ રીતે બનશે? 0 લગાડીને. પછી શું કરવાનું છે? માઇનસ 1 કરવાનું છે. 123 માંથી 1 જશે તો કેટલું આવશે? 122. પણ લખવાનું શું છે? 0 122. કેમ કે અહીંયા 4 અંક છે તો તમારે અહીંયા બી 4 અંક મૂકવાના છે. પછી શું કરવાનું છે? 9 માંથી 0 ને બાદ કરો, કેટલું આવશે? 9. 9 માંથી 1 ને બાદ કરો, કેટલું આવશે? 8. 9 માંથી 2 ને બાદ કરો, કેટલું આવશે? 7. અને 9 માંથી 2 ને બાદ કરો તો કેટલું આવશે? 7. તો આ મારું આન્સર છે 122 9 8 77. 122 9 8 77. તો જુઓ છો મિત્રો કે કેટલા બી મોટા મોટા નંબર હોય, તમે ઇઝી વિથિન અ સેકન્ડ, મને નહીં લાગતું કે આમાં ટાઈમ લાગે છે અને તમને મજા પણ આવતી હશે આમાં કે સોલ્વ કઈ રીતે થાય છે ઇઝી વેમાં, બરાબર. અચ્છા, હવે એક કોન્સેપ્ટ યાદ રાખજો. શું છે કોન્સેપ્ટ? હું વાત કરું છું એ જુઓ. કોન્સેપ્ટ શું છે એ જુઓ મિત્રો, કે તમારે જે ભાગ વન પાર્ટ લીધું છે, મેં ફર્સ્ટ અને બે પાર્ટમાં ડિવાઈડ કર્યા છે, ફર્સ્ટ અને સેકન્ડ. મતલબ અહીંયા મેં 999 લખ્યું છે. એક લખો તો બી વેલિડ છે, બે લખો તો બી વેલિડ છે, અને 3 અંક લખું તો બી વેલિડ છે. પણ જ્યારે મેં એને 4 અંકમાં કન્વર્ટ કર્યું, મેં 4 અંક લખ્યા, તો આ ટ્રીક કામ નહીં કરશે, બરાબર. કેમ? એના માટે, કેમ કે અહીંયા 3 અંક છે, બરાબર. તો અહીંયા તમારા કેટલા અંક થયા? 4. તો ઓલવેઝ યાદ રાખજો કે અહીંયા ઓછા અંક હોય આ સાઈડ પાર્ટ 1માં અને પાર્ટ 2માં વધારે અંક હોય તો ટ્રીક કામ નહીં કરશે. એના માટે શું હોવું જોઈએ? કે પાર્ટ 1માં વધારે અંક હોવું જોઈએ અને પાર્ટ 2માં ઓછા અંક હશે તો ચાલશે, બરાબર. મતલબ શું કહેવા માંગુ છું, કેમ કે એક એક્ઝામ્પલ લઉં, કે તમે કહો કે 99999 × 1 2 3 4, આમાં આ ટ્રીક કામ કરશે. તો તમે અહીંયા જોશો કેટલા અંક છે? 3 અંક. અને અહીંયા જોશો તો કેટલા અંક છે? 4, બરાબર. મતલબ શું થાય છે, આ જે સાઈડ છે આ ઓછી છે અને આ સાઈડ શું છે? વધારે છે. તો આમાં મેથડ કામ નહીં આવશે, યાદ રાખજો. આ એક અપવાદ હોય છે, એક્સેપ્શન છે, અપવાદ તો નહીં, પણ આ જે આ ટાઈપના દાખલા હશે આને રીતે બીજી રીતે આપણે મલ્ટીપ્લાય કરીશું, અને આ મેથડથી મલ્ટીપ્લાય પોસિબલ નથી, બરાબર. તો આગળ વાત કરીએ બીજા મેથડ, બીજી મલ્ટીપ્લિકેશન ટ્રીક વિશે વાત કરું છું આજે. આગળ જોઈએ તો હવે બીજી ટ્રીક ઉપર આવીએ આપણે. પહેલા આપણે જોયું કે કોઈ સંખ્યાને 99 થી મલ્ટીપ્લાય કરવાનું હોય, 999 થી મલ્ટીપ્લાય કરવાનું હોય, 4 times યા 5 times, જેટલા તમે તમારી ઈચ્છા હોય એટલા 9 થી મલ્ટીપ્લાય કરી શકો છો. એક કન્ડિશન હતી કે ભાગ 1 યા પાર્ટ 1માં જે સંખ્યા અંક લખેલા છે એ વધારે હોવા જોઈએ પાર્ટ 2થી, જે પાર્ટ ભાગ 2માં લખેલા અંક છે એનાથી, બરાબર. હવે બીજી ટ્રીક ઉપર આવીએ કે શું છે બીજી ટ્રીક. માની લો કે મેં કોઈ નંબર લીધું છે, નંબર મોટા નંબર લઉં છું, તમારી ઈચ્છા હોય એ લઈ લો, 112, અને મલ્ટીપ્લાય કરવાનું છે મને 108. 112 ને 108 થી મલ્ટીપ્લાય કરવાનું છે, બરાબર. હવે તમે જે મલ્ટીપ્લાય કરશો તો આમાં ટાઈમ લગાડશો અને મને સેકન્ડ લાગશે મલ્ટીપ્લાય કરતા. મેથડ શું છે એ જુઓ. આ જે નંબરની વાત કરું તો 100 ની આજુબાજુમાં છે, આ જે નંબર છે એ 100 ની આજુબાજુમાં છે, વધારે હશે યા ઓછા હશે. તો યાદ રાખજો, જ્યારે બી નંબર એવા હોય જે 100 ની આજુબાજુમાં હોય અને મલ્ટીપ્લાય કરવાના હોય, 2 અંકોના હોય, 3 અંકોના હોય, વાંધો નહીં, બરાબર. તો કઈ રીતે હશે એ જુઓ. અહીંયા બેસની વાત કરું તો તમારે બેસ 100 લેવાનું છે. શું લેવાનું છે બેસને મિત્રો? 100 લેવાનું છે, ગભરાયા વગર. શું છે એ જુઓ. અચ્છા, આની વાત કરું 112 ની
તો આ 100 થી કેટલો વધારે છે? તો સર કહેશો તમે કે સર 12 વધારે છે, આ 100 થી કેટલો વધારે છે? 12. અને 108 ની વાત કરું તો આ કેટલો વધારે છે? 8. કેટલો નંબર વધારે છે? 8. તો તમારે શું કર્યું કે 112 ની વાત કરું તો 100 થી 12 વધારે છે અને આની વાત કરું તો 8. તમારે કઈ કરવાની જરૂર નહીં, આમ ક્રોસમાં પ્લસ કરવાનું છે. આમ ક્રોસમાં પ્લસ કરવાનું છે. 112 ને 8 કેટલું બનશે? 120. તમારી ઈચ્છા હોય તો તમે આ રીતે બી પ્લસ કરી શકો છો. જુઓ 108 ને 12 કેટલું બનશે? 120. મતલબ બંને ટાઈપથી આન્સર તો સેમ જ આવશે. આમ પ્લસ કરો યા આમ પ્લસ કરો, કઈ વાંધો નહીં. બરાબર, આગળ વાત કર્યું કેટલું આવ્યું? 120. હવે શું કરવાનું છે? જે આ નંબર છે 12 અને 8, આને મલ્ટીપ્લાય કરવાનું છે. શું કરવાનું છે? મલ્ટીપ્લાય. અને 12 ઇન્ટુ 8 તમને ઘડિયા તો યાદ જ હશે, 20 સુધી ઘડિયા યાદ કરવાના છે. ના યાદ હોય તો અત્યારે જ યાદ કરો. અને 12 ઇન્ટુ 8 ની વાત કરું તો 12 સીતા 84 અને 12 ઈઠા 96. તો મારું આન્સર શું આવશે? 120 96. ટાઈમ લાગ્યું છે મને સોલ્વ કરતા. આમાં એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કે અહીંયા લઉં છું, તમે કહો, માની લો કે મારે લેવું છે 89 ઇન્ટુ 96. કેટલું ટાઈમ લાગશે એ જુઓ. આ 100 થી કેટલું વધારે છે? હવે આ વખતે વધારે નહીં, ઓછું છે. કેટલું છે? તમે કહેશો સર 11. અને માઇનસમાં લેવાનું છે, ઓછું હશે તો માઇનસમાં. અને આની વાત કરું તો આ કેટલું છે? માઇનસના 4. બરાબર. હવે કરવાનું શું છે તમારે મિત્રો? સેમ મેથડ એપ્લિકેબલ કરવાનું છે કે આમ કરો તો બી સેમ આવશે, આને કરો તો બી સેમ આવશે, પણ આ વખતે પ્લસ નહીં કરું. કેમ? કેમ કે અહીંયા પ્લસનું સાઇન હતું એટલા માટે પ્લસ કર્યા હતા 112 મેં. અહીંયા સાઇન શેનું છે? માઇનસનું. તો 89માંથી 4ને બાદ કરશો તો કેટલું આવશે? 85. 85. યા 96માંથી 11ને બાદ કરશો તો બી કેટલું આવશે? 85. 85. આગળ વાત કરું, નેક્સ્ટ કામ શું કરવું છે તમારે? આ બંને નંબરને એકબીજાથી મલ્ટીપ્લાય કરવાનું છે. આ બંને નંબરને એકબીજાથી મલ્ટીપ્લાય કરવાનું છે. 11 ઇન્ટુ 4 કેટલું બનશે? 44. 44. પણ એક પ્રોબ્લેમ છે મિત્રો, અહીંયા તો પ્લસ અને પ્લસ હતા, તો પ્લસ ઇન્ટુ પ્લસનું તો પ્લસ જ હોય છે મલ્ટીપ્લિકેશન, પણ જ્યારે માઇનસ ઇન્ટુ માઇનસનું કરીશું તો બી પ્લસ જ આવશે. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પ્લસ અને પ્લસને મલ્ટીપ્લાય કરું તો શું આવશે? પ્લસ. માઇનસ અને પ્લસને મલ્ટીપ્લાય કરું તો આન્સર શેમાં આવશે? માઇનસમાં. પ્લસ અને માઇનસને મલ્ટીપ્લાય કરું તો બી આન્સર શેમાં આવશે? માઇનસમાં. અને બંને સાઇન માઇનસ ના હોય તો આન્સર શેમાં આવશે? પ્લસમાં. તો આ વસ્તુ યાદ રાખજો, આ દરેક મેથડમાં એપ્લિકેબલ છે. મેથ્સની બેસિક કેલ્ક્યુલેશન છે, તમને ખબર હોવા જોઈએ કે સાઇનના મલ્ટીપ્લિકેશન કઈ રીતે થાય છે. તો માઇનસ અને માઇનસ બનશે પ્લસ, અને 11 ચોકા 44. લો આ મારું આન્સર છે 8544. ક્યાં વાર લાગી છે? એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું તમારા માટે. અહીંયા જુઓ, માની લો કે 107 અને ઇન્ટુમાં મને કરવાનું છે 115. 107 ઇન્ટુમાં 115. સેમ કામ કરવાનું છે. આ 100 થી કેટલું વધારે છે? તો તમે કહેશો 7. અને આની વાત કરું તો 15. અચ્છા, કરવાનું શું છે? આમ પ્લસ કરો 107માં 15, તો કેટલું આવશે? 115. 107માં 15 એડ કરીશું, 107માં આમ પ્લસ કરવાનું છે 15, તો કેટલું આવશે? 122. કેટલું આવશે? 122. અને 115માં 7 એડ કરો તો બી કેટલું આવશે? 122. અને પછી શું કરવાનું છે? 15 ઇન્ટુ 7 ને મલ્ટીપ્લાય કરવાનું છે. અને તમને ખબર છે કે 15 ઇન્ટુ 7 કેટલું હોય છે? 105. કેટલું હોય છે? 105. 15 ઇન્ટુ 7 કેટલું હોય છે? 105. હવે એક પ્રોબ્લેમ છે મિત્રો. શું પ્રોબ્લેમ છે એ જુઓ. અહીંયા આપણે ઓલવેઝ બે અંક મૂકતા હતા, અહીંયા બે અંકમાં આવ્યું હતું. આની વાત કરું તો બી બે અંકોમાં આવ્યું છે 11 ચોકા 44. બરાબર. મતલબ યાદ રાખજો મિત્રો કે છેલ્લે તમારે બે જ અંક મૂકવાના છે. કેટલા અંક મૂકવાના છે? બે. અહીંયા કેટલા અંક આવ્યા છે? 3. તો 3 નહીં મૂકી શકતા આપણે, આને બે અંકોમાં કન્વર્ટ કરવાનું છે. કેટલા અંકોમાં કન્વર્ટ કરવાનું છે? બે અંકોમાં. કઈ રીતે કરશું? 5 નું 5 મૂકવાનું, 0 નું 0 મૂકવાનું, અને 1 ને આના ઉપર કેરી કરી લો. મતલબ 1 ને 2 થી પ્લસ કેરી કરશો તો 2 ને 1 કેટલું બનશે? 3. તો આનું આન્સર શું આવશે? 123.05. આન્સર શું આવશે? 123.05. તો યાદ રાખજો મિત્રો કે છેલ્લે ઓલવેઝ બે અંક આવવા જોઈએ. કેટલા અંક આવવા જોઈએ? બે અંક. એક અંક આવશે તો 0 લગાવીશું આગળ, બે અંક આવશે તો વાંધો નહીં, 3 આવશે તો કેરી કરીશું, 4 આવશે તો બી
કેરી કરીશું. તો છેલ્લે કેટલા અંક આવવા જોઈએ? છેલ્લે કેટલા અંક આવવા જોઈએ? ઓનલી બે અંક આવવા જોઈએ, આપણે જોયું બરાબર છે. તો કોઈ ડાઉટ છે આમાં? આગળ વાત કરું મિત્રો, તો આગળ વાત કરીએ મિત્રો. એક નંબર લઉં 93 × 105. આ નંબર કેમ લીધું છે મેં, તમને ખબર પડશે આગળ જુઓ શું છે. કેમ લીધું છે? આની વાત કરું તો 100 થી કેટલો ઓછો છે આ? -7. 93 ની વાત કરું તો 100 થી કેટલું કમ છે? -7. અને આની વાત કરું તો કેટલું ઓછું છે? આ ઓછું નહીં, વધારે છે. કેટલો વધારે છે? +5. હવે એના પહેલા દાખલા હતા તો બંને સાઈન પ્લસમાં હતા, બંને સાઈન માઇનસમાં આવતા હતા તો વાંધો નહોતો. પણ અહીંયા વાત કરું તો એક સાઈન તો માઇનસમાં આવે છે અને એક સાઈન શેમાં આવે છે? પ્લસમાં. તો આનું શું છે મેથડ એ જોઈએ આપણે. સેમ મેથડ એપ્લિકેબલ કરવાનું છે. 93 માં 5 એડ કરવાના છે. 93 માં 5 એડ કરશો તો કેટલું બનશે? 98. 98. હવે આગળ શું કરવાનું છે એ જુઓ મિત્રો. આ બંનેને મલ્ટીપ્લાય તો કરવાનું છે તમારે, આ બંનેને મલ્ટીપ્લાય તો કરવાનું છે. 7 × 5 કેટલું આવશે? 35. પણ પ્રોબ્લેમ શું છે કે અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે, અને આપણે રૂલ જોયું છે કે માઇનસને પ્લસથી મલ્ટીપ્લાય કરું તો શું આવે? સાઇન માઇનસનું આવે છે. તો પ્લસના 35 નહીં આવશે, માઇનસના 35 આવશે. શેમાં આવશે? માઇનસના 35 આવશે. તો માઇનસના 35 ને કન્વર્ટ કઈ રીતે કરીશું બરાબર? તો જોઈએ. એક કામ કરો કે જ્યારે બી માઇનસમાં આન્સર આવે, આ માઇનસ આવે છે 35, તો આમાંથી એક ઓછું કરીને લખો. 98 માંથી એક ઓછું કરીને લખશો તો કેટલું આવશે? 97. અને 100 માંથી 35 ને બાદ કરી લો. શેમાંથી બાદ કરી લો? 100 માંથી એક અહીંયા આપી દો. એક આપશો એટલે એ કેટલું બનશે? 100. અને 100 માંથી 35 જશે તો કેટલું બનશે? 65. તો આન્સર શું આવશે? 9765. આન્સર શું આવશે? 9765. ક્લિયર છે? એક બીજું એક્ઝામ્પલ લઉં આ રીતે. માની લો કે કોઈ નંબર લીધું છે મેં 97 × 107. 97 × 107 ફરીથી જોઈએ એક બીજો નંબર. અચ્છા, આની વાત કરું તો -3 આવશે. 100 થી કેટલો ઓછો છે? -3. અને આની વાત કરું તો +7 આવશે. કેટલું આવશે? +7 આવશે. ગભરાવાની જરૂર નહીં, અહીંયા જુઓ બધું સોલ્વ થશે એક સેકન્ડમાં, તમને ટાઈમ નહીં લાગશે, બસ જોતા રહો. 97 માંથી ઓછું છે -3, આ વધારે છે +7. તમારે કામ શું કરવાનું છે? 107 માંથી 3 બાદ કરશો તો બી 104 આવશે, અને 97 માં 7 એડ કરશો તો બી કેટલું આવશે? 104. મેથડ તો સેમ જ છે અત્યાર સુધી. પછી શું કરવાનું છે? આ બંનેને મલ્ટીપ્લાય કરવાનું છે. અને 3 અને 7 કેટલું બનશે? તો તમે કહેશો સર 21 આવશે. કેટલું આવશે? 21. પણ ફરીથી જુઓ, માઇનસ અને પ્લસ, અને માઇનસ અને પ્લસનું મલ્ટીપ્લિકેશન શું હોય છે? માઇનસ હોય છે, યાદ રાખજો. તો માઇનસના 21 આવશે. હવે શું કરવું છે તમારે? 104 માંથી 1 બાદ કરીને લખવાનું છે. અચ્છા, 104 માંથી 1 બાદ કરશો તો કેટલું આવશે? 103. અને 100 માંથી કેટલું બાદ કરવાનું છે? 21. તો 10 માંથી 1 જશે તો 9, અને 9 માંથી 2 જશે તો 79. કેટલું આવશે? 79. તો 100 માંથી 21 બાદ કરશો તો કેટલું આવશે? 10379. આન્સર કેટલું આવશે? 10379. તો આ મલ્ટીપ્લિકેશનની ટ્રીક હતી, જેનાથી 100 ના આજુબાજુમાં નંબર હોય કોઈ બી, એને મલ્ટીપ્લાય કરવાનું હોય તો તમે વિથિન અ સેકન્ડ કરી શકો છો. આગળ જોઈએ, બીજી ટ્રીક ઉપર વાત કરું છું મિત્રો. તો આગળ જોઈએ મિત્રો, બીજી ટ્રીક ઉપર વાત કરું હું. શું છે બીજી ટ્રીક? આગળ વાત કરીએ. હવે તમને એક રૂલ બતાવું છું, ઇમ્પોર્ટન્ટ રૂલ છે, દરેક કેલ્ક્યુલેશનમાં કામ આવશે. 11 થી મલ્ટીપ્લાય કરવાનું રૂલ. કોઈ બી સંખ્યાને મને 11 થી મલ્ટીપ્લાય કરવાનું હશે તો કઈ રીતે તમે સેકન્ડમાં મલ્ટીપ્લાય કરી શકો છો એ જુઓ. અહીંયા માની લો કે કોઈ નંબર છે, મેં એક નંબર લીધું 54. 54 ને મને શેનાથી મલ્ટીપ્લાય કરવાનું છે? 11 થી. શેનાથી મલ્ટીપ્લાય કરવાનું છે? 54 ને 11 થી. તો તમારે કઈ કરવાની જરૂર નહીં. શું કરવાનું છે? આ 4 છે, આને એઝ ઇટ ઇઝ મૂકો 4. આ 5 આપેલું છે, આ 5 ને બી એઝ ઇટ ઇઝ 5 મૂકો. 4 આપેલું હોય તો 4 મૂકો, 5 આપેલું હોય તો 5 મૂકો, અને એન્ડમાં જે મિડલમાં મૂકવાનું છે શું કરશો? આ 5 ને 4 ને પ્લસ કરો. 5 ને 4 ને પ્લસ કરશો તો કેટલું આવશે? 9. આ મારું આન્સર 594. તો જોયું, 11 ને 54 થી મલ્ટીપ્લાય કરવાનું હોય તો આન્સર શું આવશે? 594. બીજું એક નંબર લઉં. માની લો કે 35 ને મને 11 થી મલ્ટીપ્લાય કરવાનું છે. 35 ને મને 11 થી મલ્ટીપ્લાય કરવાનું છે તો શું કરશો તમે? 5 મૂકીશું, 3 મૂકીશું, અને 3 ને 5 કેટલું થશે? 8. કેટલું આન્સર આવશે? 385.
એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે કે માની લો કે 58 ને 11 થી મલ્ટીપ્લાય કરવાનું છે, મને 58 ને 11 થી મલ્ટીપ્લાય કરવાનું છે. હવે શું હશે એ જુઓ, તમે 8 લેશો અને 5 લેવાનું છે, 8 લેશો અને 5 લેવાનું છે. હવે આ બંનેને પ્લસ કરશો ને મિત્રો, 8 ને 5 13, તો એક અંકોમાં નહીં આવશે, એક અંકમાં આન્સર નહીં આવશે, બે અંકોમાં આવશે. કેટલું આવશે? 13. અને બે અંકોમાં આવશે તો તમારે શું કરવાનું છે, 3 તો અહીંયા રહેવા દેવાનું છે, એકને કેરી કરવાનું છે, એકને 5 ના ઉપર ચડાવવાનું છે યા કેરી કરવાનું છે 5 ના ઉપર. હવે બતાવો કે 8 નું 8 રહેશે, 3 નું 3 અને 5 ને 1 કેટલું આવશે? 6. તો મારું આન્સર શું આવશે? 638. અચ્છા મોટા નંબર લઈએ આપણે, 11 થી મલ્ટીપ્લાય કરવાના જોઈએ, મોટા નંબર લઈએ મિત્રો, કે જોઈએ કે 11 થી બીજા મોટા નંબર હોય મલ્ટીપ્લાય કરવાના હોય તો કઈ રીતે કરીશું બરાબર. અને જુઓ, મેં કોઈ નંબર લીધું 987, બહુ મોટું નંબર છે 987, ગભરાવાની જરૂર નહીં. અને મલ્ટીપ્લાય કરવાનું છે મને 11 થી બરાબર. અચ્છા કરવાનું શું છે મને? 7 એઝ ઇટ ઇઝ મૂકવાનું છે અહીંયાથી, અહીંયા ફર્સ્ટ શું છે 9 બી એઝ ઇટ ઇઝ મૂકવાનું છે બરાબર. આગળ શું કરવાનું છે? અને 8 અને 7 નું પ્લસ કરવાનું છે, 8 અને 7 નું પ્લસ કરીશું તો શું આવશે? 15. તો 15 નહીં લેવા, તમારે 5 લેવાના છે, 1 કેરી કરવાનું છે. 8 અને 7 નું કેટલું આવશે? 15. 15 ની જગ્યા 5 લેવાનું છે અને 1 કેરી કરવાનું છે. પછી શું કરવાનું છે? આ બંનેને પ્લસ કર્યું છે, હવે આ બંનેને પ્લસ કરો, 9 અને 8 ને પ્લસ કરશો તો કેટલું આવશે? 17. અને 1 ઓલરેડી ઉપર છે, 17 ને 1 18, પણ 18 ની જગ્યા શું મૂકીશું? 8 અને 1 એના ઉપર કેરી કરીશું, કોના ઉપર કરીશું? 9 ના ઉપર 1 કેરી કરીશું. તો આન્સર શું આવશે? 7, 5, 8 અને 9 ને 1 10, તો 10,857 10,857 10,857. બીજો નંબર લઉં છું તમારા માટે, માની લો કે 6354 × 11 આને આપણે મલ્ટીપ્લાય કરીએ તો તમારે શું કરવું છે? 4 મૂકવાનું છે, અહીંયા શું મૂકવાનું છે? 6. પછી 4 ને 5 ને પ્લસ કરવાનું છે, કેટલું આવશે? 9. 5 ને 3 ને પ્લસ કરવાનું છે, કેટલું આવશે? 8. અને 6 ને 3 ને પ્લસ કરવાનું છે, કેટલું આવશે? 9. તો આન્સર શું આવશે મારું? 69894. ક્યાં ટાઈમ લાગે છે? જોઈ છે એવી ટ્રીક કોઈ દિવસ? તમે વિથિન અ સેકન્ડ આન્સર આપું છું, ક્યાં મલ્ટીપ્લાય કરવાની જરૂર પડે છે. તમે કેલ્ક્યુલેશન એક્ઝામ હોલમાં કરો છો, આટલું બધું મલ્ટીપ્લાય કરો, જરૂર ક્યાં પડે છે? શોર્ટમાં કરો ને. આ રહ્યા, બીજું એક નંબર લઈએ, એક બીજું નંબર લઈએ, માની લો કે 8, 7, 6, 5, 4 નું મલ્ટીપ્લિકેશન 11 થી કરવાનું છે. 8, 7, 6, 5, 4 નું મલ્ટીપ્લિકેશન 11 થી કરવાનું છે, ગભરાવાની જરૂર નથી. અચ્છા શું કરવાનું છે? 4 લેવાનું છે, અહીંયાથી પહેલું અંક શું છે? 8 લેવાનું છે. અને પછી શું કરવાનું છે? 4 ને 5 નું એડ કરીશું તો કેટલું આવશે? 4 ને 5 9. અચ્છા 5 ને 6 ને પ્લસ કરીશું તો 11 આવશે, અને તમારે લેવાનું છે એક અંક, તો 11 નું 1 લઈશું અને 1 કેરી કરીશું નેક્સ્ટ ડિજિટ ઉપર. હવે આને પ્લસ કરી દીધું, આને પ્લસ કરી દીધું, નેક્સ્ટ કોને કરીશું? 6 અને 7 ને પ્લસ કરું તો કેટલું બનશે? 13. 13 ને 1 14. 14 નું બી શું લેવાનું છે? 4. 13 ને 1 14. 14 નું બી શું લેવાનું છે? 4. અને 1 ને કેરી કરવાનું છે. અચ્છા 1 ને કેરી કરશો તો હવે આ બંનેને પ્લસ કરવાનું છે. 8 ને 7 કેટલા બનશે? 15. 15 ને 1 કેટલું આવશે? 16. અને 16 ની જગ્યા 6 મૂકીશું અને 1 આના ઉપર કેરી કરીશું. તો ટોટલ કરો, આ 4 નું 4, આ 9, 1, 4, 6, અને 8 ને 1, 9. તો આન્સર શું આવશે આનું? 964194. ક્યાં ટાઈમ લાગે છે મલ્ટીપ્લાય કરતા? તો આ 11 થી મલ્ટીપ્લાય કરવાનો રૂલ હતું કે કોઈ બી સંખ્યાને મને 11 થી મલ્ટીપ્લાય કરવાનું હોય તો તમે આ રીતે કરશો, યાદ રાખજો મિત્રો. આગળ વાત કરીએ બીજી ટ્રીક ઉપર આવીએ અને ઇમ્પોર્ટન્ટ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટ્રીક છે, શું છે એ જોઈએ. માની લો કે 111 છે બરાબર, અને મને આને 111 થી મલ્ટીપ્લાય કરવાનું છે, મતલબ 111 ને 111 થી મલ્ટીપ્લાય કરવાનું છે. સેમ અંક હોવા જોઈએ, 1 1 1, અહીંયા બી 1 1 1. અને એક બીજી વસ્તુ, અહીંયા કેટલા અંક છે? તો 3 અંક છે. અને અહીંયા કેટલા અંક છે? તો બી 3. બંને બરાબર અંક છે. તો કઈ રીતે કરીશું મલ્ટીપ્લાય એ જુઓ. તમારે શું કરવું છે? અહીંયાથી ચાલુ કરો યા અહીંયાથી ચાલુ કરો, બંને બરાબર છે બરાબર. 1 થી ચાલુ કરવાનું છે, 1 પછી શું આવશે? 2. 2 પછી શું આવશે? 3. અને પછી ઉતરો નીચે, 3 ના પછી નીચે શું આવશે? ફરીથી રિપીટ કરું છું મિત્રો કે 111 ને 111 થી મલ્ટીપ્લાય કરવાનું હોય તો અહીંયા જુઓ કે અહીંયા 3 અંક છે
અને અહીંયા બી ત્રણ અંક છે, બંને અંક શું છે બરાબર છે. તો તમારે શું કરવાનું છે મિત્રો, કે જે અંક બરાબર છે ત્યાંથી એક થી ચાલુ કરવાનું છે. અને તમને ગણતરી તો આવે જ છે, એક પછી શું આવશે બે, બે પછી ત્રણ, અને પછી નીચે ઉતરો ત્રણ પછી રિવર્સમાં બે અને એક. તો આનું આન્સર શું આવશે, 123-21 બંને અંક સરખા હોય તો. એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, એક 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 ચાર વખત છે અને મને મલ્ટીપ્લાય કરવાનું છે, એક 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 ચાર વખતથી મલ્ટીપ્લાય કરવાનું છે. અચ્છા અહીંયા જુઓ કેટલા અંક છે, ચાર, અને અહીંયા બી કેટલા અંક છે, ચાર. બંને અંક શું છે બરાબર છે. તો શું કરીશું, હવે અહીંયા ત્રણ હતા તો એક બે ત્રણ લખ્યું હતું, અહીંયા ચાર છે તો એક બે ત્રણ ચાર, અને પછી નીચે ઉતરીશું ત્રણ બે એક. તો આનું આન્સર શું આવશે, 1 2 3 4 3 2 1. ક્યાં ટાઈમ લાગે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં કે માની લો કે અંકો સરખા ના હોય, કઈ રીતે એ જુઓ. કે માની લો કે અહીંયા અંક ત્રણ છે અને અહીંયા અંક ચાર છે, અહીંયા અંક ત્રણ છે અને અહીંયા અંક કેટલા છે, ચાર. કઈ રીતે કરીશું એ જુઓ, અહીંયા અંકની વાત કરું તો ત્રણ અને અહીંયા વાત કરું તો ચાર, આ વખતે આ બરાબર નથી, બરાબર. તો શું કરીશું, ત્રણ અને ચાર, તો જે ઓછા અંક હશે, ઓછું અંક ક્યાં છે, અહીંયા છે ત્રણ ડિજિટમાં, અને અહીંયા કેટલી ડિજિટમાં છે, ચાર. તો તમારે ઓછી ડિજિટમાં અંક લેવાનું છે, એનાથી ચાલુ કરવાનું છે. મતલબ એક બે અને ત્રણ વખત લખીશું, કેટલી વખત લખીશું, એક બે અને ત્રણ, કેમ કે ત્રણ ડિજિટ હતી, કેટલી ડિજિટ હતી, ત્રણ. તો એક બે અને ત્રણ લખીશું. આગળ શું કરીશું, હવે આ ચાર અને ત્રણ નું ગેપ જોઈશું, ચાર અને ત્રણ નું ગેપ જોઈશું. તો ચાર માંથી ત્રણ ને બાદ કરીશું તો કેટલું આવશે, એક. તો ચાર અને ચાર માંથી ત્રણ ને બાદ કરીશું તો કેટલું આવશે, એક. એક આવે તો આ રિપીટ, આ જે અંક છે એને એક વખત રિપીટ કરવાનું. બે ગેપ આવે તો આને બે વખત રિપીટ કરવાનું. ત્રણ આવે તો ત્રણ વખત રિપીટ કરવાનું. જેમ કે આમાં અંતર કેટલું આવે છે, એક, તો તમારે કેટલી વખત રિપીટ કરવું છે, એક વખત. અને કયા અંકને, તો ત્રણ ને, તો રિપીટ કરો ત્રણ અને પછી નીચે ઉતરી જાઓ. આ મારું આન્સર 123-321. નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરું, જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ. જુઓ માની લો કે અહીંયા 111 છે અને અહીંયા 1 2 3 4 5, કેટલી વખત લખ્યું છે, 5. અહીંયા અંકની વાત કરું તો 3 છે અને અહીંયા અંકની વાત કરું તો 5 છે. અચ્છા હવે શું કરવાનું છે, ઓછું શું છે, 3. તો કેટલી વખત લખવાનું છે, 1 2 અને 3 સુધી, કેટલી સુધી લખવાનું છે, 1 2 અને 3 સુધી લખવાનું છે. અચ્છા હવે શું કરવાનું છે, 5 ને 3 માંથી બાદ કરવાનું છે. 5 માંથી 3 જશે તો કેટલું આવશે, 2. 5 માંથી 3 ને બાદ કરીશું તો કેટલું આવશે, 2. તો અંક રિપીટ કરવાના છે, એ કેટલી વખત રિપીટ કરવા પડશે, 2 વખત. અને કયો અંક, તો આની વાત કરીશું જે છેલ્લા અંક છે, તો 3 2 વખત રિપીટ કરીશું, 1 અને 2, અને ઉતરી જઈશું 3 પછી 2 અને 1. તો આ મારું આન્સર છે. તો આ રીતે આપણે 111 ને મલ્ટીપ્લાય કરીએ 4 વખત 1 થી, 11 ને મલ્ટીપ્લાય કરીએ 2 વખત 1 થી, યા જે રીતે ભી તમે સેમ નંબરને 1 1 1 ને મલ્ટીપ્લાય કરો, આની ટ્રીક આ હતી. આગળ વાત કરીએ નેક્સ્ટ ટ્રીક, જેને આપણે નામ આપીશું ટ્રીક ઓફ ધી ડે. મતલબ હવે હું બધું, આ બધું નહીં લખીશ કે સંખ્યા શું છે, આ બધું નહીં, હું લાઇનથી સોલ્વ કરીશ, એક લાઇન ડ્રો કરીશ, એનાથી હું સોલ્વ કરીશ અને આન્સર આપીશ કે આન્સર શું છે. એમાં બહુ મજા આવશે તમને. આજની ટ્રીક ઓફ ડે છે, જોઈએ શું છે. તો આગળ વાત કરીશું આપણે ટ્રીક ઓફ ધી ડે, શું છે ટ્રીક ઓફ ધી ડે જોઈએ. આપણે આજે હવે લાઇન ડ્રો કરીને કઈ રીતે મલ્ટીપ્લિકેશન કરી શકો છો ઓછા ટાઈમમાં, એ આજે શીખીશું. તો શું છે ટ્રીક ઓફ ધી ડે, એના ઉપર વાત કરું. ટ્રીક ઓફ ધી ડે, ટ્રીક ઓફ ધી ડે શું છે, ટ્રીક ઓફ ધી ડે એના ઉપર વાત કરીએ. માની લો કે મેં કોઈ નંબર 23 અને મને 12 ને મલ્ટીપ્લિકેશન કરવાનું છે. કોણાથી મલ્ટીપ્લાય કરવાનું છે, 23 અને 12 ને મલ્ટીપ્લાય કરવાનું છે. કઈ રીતે કરું છું એ જુઓ. હું શું કરું છું, પહેલા જોઈ લો પછી હું સમજાવીશ કે કઈ રીતે મલ્ટીપ્લાય કરું છું, બરાબર. પહેલા જોઈ લો કે હું શું કરું છું. આ મેં 3 ડ્રો કરી લાઈન, 1. અચ્છા મલ્ટીપ્લાય કરીશું, અહીંયા 6 આવશે, 7 આવશે અને 276. કેટલું આવશે, 276. અચ્છા હવે તમે પૂછશો કે સર તમે આ શું કર્યું છે, આ શું લાઈન ડ્રો કરીને કઈ રીતે કીધું કે 276 આવશે. તો હું તમને સમજાવું છું કે તમે લાઈન ડ્રો કરીને કઈ રીતે મલ્ટીપ્લાય કરી શકો છો, અને જબરદસ્ત ટ્રીક છે, બરાબર. તમે કોઈ બી જગ્યાએ આને એપ્લિકેબલ કરી શકો છો, ડ્રો કરીને લાઈનને કઈ રીતે, અહીંયા સમજાવું તમને.
ફરીથી રિપીટ કરું છું તમારા માટે. નંબર હતું 23 અને 12 ને મલ્ટીપ્લાય કરવાનું હતું. કેટલું હતું? 23 અને 12 ને મલ્ટીપ્લાય કરવાનું હતું. મેં બે ટાઈપની લાઈન દોરી છે, એક તો મેં આડી લાઈન દોરી છે અને એક ઊભી લાઈન દોરી છે, બરાબર. તો તમને આડી અને ઊભી લાઈન દોરવાની છે કઈ રીતે એ જુઓ. અહીંયા કેટલું છે? પહેલા બે છે, તો તમને બે આડી લાઈન દોરવાની છે. કેટલી આડી લાઈન દોરવાની છે? બે. બે હતું તો કેટલી દોરી મેં? બે. પછી ગેપ આપવાનું છે, અંતર લેવાનું છે, ગેપ આપો. અને એના પછી શું છે? ત્રણ. તો ગેપ આપીને ત્રણ લાઈન દોરો, એક બે અને ત્રણ. કેટલી લાઈન દોરી મેં? ત્રણ. પહેલા બે આડી લાઈન દોરી, પછી ગેપ આપીને કેટલી દોરી છે? ત્રણ. આગળ વાત કરું તો હવે તમારે ઊભી લાઈન દોરવાની છે, અને પહેલું શું છે? એક. તો એક ઊભી લાઈન દોરો, આ એક દોરી. અને પછી ગેપ આપીને કેટલી દોરવાની છે? બે. તો બે દોરો, આ બે ડ્રો કરી મેં. કેટલી ડ્રો કરી? બે, બરાબર. અચ્છા, હવે તમારે જે ચાલુ કરવાનું છે, અહીંયા છેલ્લેથી ચાલુ કરવાનું છે. ક્યાંથી ચાલુ કરવાનું છે? છેલ્લેથી. હવે આ પોઈન્ટ જુઓ, એક બે ત્રણ ચાર પાંચ અને છ. કેટલા પોઈન્ટ છે? છ પોઈન્ટ છે. તો તમારે લખવાનું છે છ, જેમ કે મેં ત્યાં લખ્યું હતું, બરાબર. તો લાસ્ટમાં ચાલુ કરવાનું છે, અહીંયાથી પહેલાં આને લેવાનું છે. પછી સેકન્ડ પાર્ટમાં આ ભાગ અને આ ભાગને પ્લસ કરીને લખવાનું છે. કઈ રીતે? જુઓ, એક બે ત્રણ ચાર અહીંયા, પાંચ છ અને સાત અહીંયા. તો ચાર અને ત્રણની વાત કરું તો ટોટલ કેટલું બનશે? સાત. અને લાસ્ટમાં તમારે આ ભાગને લેવાનું છે. અહીંયા કેટલા પોઈન્ટ છે? તો તમે કહેશો સર બે પોઈન્ટ છે, એક અને બે. તો બે મૂકી દો. વાર કેટલી છે? 276. ક્યાં ટાઈમ લાગ્યું છે? જબરદસ્ત ટ્રીક છે ને. આગળ વાત કરીએ નેક્સ્ટ ટ્રીક ઉપર. તો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. માની લો કે મને 24 અને 13 નું મલ્ટીપ્લાય કરવાનું છે. 24 અને 13 નું મલ્ટીપ્લાય કરવાનું છે, એ બી લાઈન દોરીને. કઈ રીતે? પહેલા કેટલું છે? બે. તો તમારે શું કરવું છે મિત્રો? કેટલી લાઈન દોરવાની છે? બે લાઈન દોરવાની છે, બરાબર. અને પછી કેટલું છે? ચાર. તો તમારે આડી સ્પેસ આપીને, જગ્યા આપીને કેટલી લાઈન દોરવાની છે? ચાર. લો, દોરી દીધી. પહેલા મેં બે દોરી અને પછી કેટલી દોરી? ચાર. હવે અહીંયા આવો, અહીંયા કેટલું છે? એક. તો ઊભી લાઈન કેટલી દોરવાની છે? એક. અને અહીંયા જુઓ કેટલું છે? ત્રણ. તો તમારે ઊભી લાઈન ત્રણ દોરવાની છે, એક બે અને ત્રણ. એક બે અને ત્રણ. હવે કાઉન્ટ કરો, આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. મને દેખાય છે ઓરલી કેટલું છે? બાર. તો તમારે બાર નહીં લેવું, બે લેવાનું છે અને એકને કેરી કરવાનું છે. કેટલું લેવાનું છે? બાર છે તો બારની જગ્યા શું લેવાનું છે? બે લેવાનું છે અને એકને કેરી કરવાનું છે. અચ્છા, પછી એડ શું કરવાનું છે? આને અને આને એડ કરવાનું છે. તો જુઓ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ. દસ તો આ જ છે અને એક ઓલરેડી છે. દસ ને એક અગિયાર. અગિયારનું શું લઈશું? એક. અને એક ફરીથી કેરી કરીશું. અગિયારનું શું લઈશું? એક. અને એક ફરીથી કેરી કરીશું. હવે કોને ગણવાનું છે? આને એક અને બે. બે ને એક કેટલું બનશે? ત્રણ. તો આનું મલ્ટીપ્લાય કરીશું તો કેટલું આવશે? 312. તો ક્યાં ટાઈમ લાગી છે? જબરદસ્ત ટ્રીક છે. અને જો તમને આ ટ્રીકમાં મજા આવી હોય અને આજે કંઈ નવું શીખવા મળ્યું હોય તમને ટ્રીકમાં, તો જોયું મિત્ર તમે ટ્રીક કેવી હતી. જો ટ્રીકમાં તમને મજા આવી હોય અને કંઈ નવું શીખવા મળ્યું હોય તમને ટ્રીકમાં, તો હાલ જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો. અને જો અત્યાર સુધી તમે બેલ આઇકનને ક્લિક ના કર્યું હોય તો હાલ જ ક્લિક કરો, જેનાથી જેટલા બી નવા નોટિફિકેશન હશે એ તમને મળતા રહેશે રેગ્યુલર બેસ ઉપર. તો તમામ વિદ્યાર્થીઓ માટે જતા જતા બે લાઈન કહેવા માંગુ છું કે ઉદાહરણ ના બની શકો મિત્રો તો વાંધો નહીં, ઉદાહરણ ના બની શકો મિત્રો તો વાંધો નહીં, પણ યાદ રાખજો મિત્રો, દાખલો તો ના જ બનતા. થેન્ક યુ એન્ડ વેરી મચ.